સુટેબલ વેધરની અંદર લેવી પડતી હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક સપ્ટેમ્બર પછી એ પરીક્ષા, જે ફિઝિકલ પરીક્ષા છે એ લેવાય. સરકારી નોકરી માટે તૈયારી કરતા ગુજરાતના યુવાઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગૃહ વિભાગ દ્વારા આ વર્ષે પોલીસ ખાતામાં નવી 8000 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને આ અંગેની જાહેરાત ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી છે. જી હા, પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા, જેમાં ભરતી પરીક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે સપ્ટેમ્બર મહિના બાદ ભરતી પરીક્ષા યોજાશે, સપ્ટેમ્બર મહિના બાદ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. હર્ષ સંઘવીએ કહ્યું કે ઉનાળા અને ચોમાસાના કારણે ફિઝિકલ ટેસ્ટ લઈ શકાતી નથી, તેથી સપ્ટેમ્બર મહિના બાદ સરકાર ભરતીનું આયોજન કરશે. સાંભળો હર્ષ સંઘવીનું આ નિવેદન. સુટેબલ વેધરની અંદર લેવી પડતી હોય છે, એટલે ક્યાંક ને ક્યાંક સપ્ટેમ્બર પછી એ પરીક્ષા, જે ફિઝિકલ પરીક્ષા છે એ લેવાય, એ પ્રકારની વ્યવસ્થાઓ ગોઠવાતી હોય છે. અને ક્યારે બી જે પોલીસની ભરતી હોય છે એ ગરમી અને વરસાદની અંદર એ લોકોની ફિઝિકલ પરીક્ષા લેવી ખૂબ તકલીફ પડતી હોય છે, એટલે એના પછી એનો સમયસર તારીખ આવી જશે અને તમામ યુવાનોએ કોઈ બી પ્રકારની રાહની જોવી પડે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે 2 મહિના અગાઉ હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં 8000 જેટલા પોલીસ કર્મચારીઓની ભરતી કરવાની જાહેર કરી હતી, જેમાં 325 બિન હથિયારી PSI, બિન હથિયારી કોન્સ્ટેબલની 6324 જગ્યા પર ભરતી કરવાનું જણાવ્યું હતું. આ સિવાય 628 પુરુષ જેલ સિપાઈ અને 57 મહિલા સિપાઈની ભરતી કરવામાં આવવાની જાહેરાત કરાઈ હતી. ત્યારે હવે ગૃહ રાજ્યમંત્રીએ ફિઝિકલ પરીક્ષા માટે સપ્ટેમ્બર મહિના બાદનો સમય આપ્યો છે, તો જે યુવાઓ પોલીસ ભરતીની રાહ જોઈ રહ્યા છે તેમના માટે આ ખૂબ મોટા સમાચાર છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત.